પાળવડ રેલવે સ્ટેશન પર સાંસદ પૂનમ માડમ દ્વારા નવા રેલવે સ્ટેશન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. લોકોના લાભાર્થે હાઈ લેવલ પ્લેટફોર્મની લંબાઈ વધારવામાં આવશે, જેના કારણે પેસેન્જર ટ્રેનના સ્ટોપ દરમિયાન લોકો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે. તો રેલવે સ્ટેશન પર મહિલાઓ માટે અલગ નવા પ્રતિક્ષાલયનું નિર્માણ કરવાના કામોના ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે પૂનમ માડમ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ભાણવડના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પુલવામામાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો અને ઘટનામાં શહીદ થયેલ જવાનોને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે ભાણવડ ખાતે નવા સિગ્નલ પેનલ બિલ્ડિંગનું લોકાર્પણ અને સાથે સાથે નવા નવીનીકરણ પછી નવા પ્લેટફોર્મ ના લોકાર્પણ કરવામાં આવ્યું અને ભાણવડની સાથે સાથે લાલપુર, ગોપ અને બાલવા આ ત્રણેય સ્ટેશનો ઉપર આવતા દિવસોમાં નવી સુવિધાઓ, જેમ કે પ્લેટફોર્મ લંબાવવું, નવા પ્લેટફોર્મનું નિર્માણ કરવું અને સાથે સાથે દિવ્યાંગો માટે ની સુવિધાઓ પણ વધારવી, એનું પણ આજે ભૂમિપૂજન એટલે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભાણવડ ખાતે ઘણા સમયથી અહીં સ્થાનિક નાગરિકોની અનેક માંગણીઓ ટ્રેનોના સ્ટોપને લઈને રહી છે. અનેક ટ્રેનો આ સ્ટેશન પરથી નીકળે છે પણ અહીંયા સ્ટોપ ભૂતકાળમાં કોઈ દિવસ કોઈ પણ પ્રોમિનન્ટ ટ્રેનના મળ્યા નહોતા. એટલે લોકોની એક લાગણી, એમના પ્રયત્નો અને મારી રજૂઆતના માધ્યમથી થોડા સમય પહેલાં જ અહીંયા હાવરા એક્સપ્રેસનો સ્ટોપ પ્રાપ્ત થયો. હજી અનેક ટ્રેનોના સ્ટોપો અહીંયા મળવાપાત્ર છે, પણ પ્રશ્ન એટલો જ હતો કે સ્ટેશન જે પ્રકારે હોવું જોઈએ એ સ્ટેશન પ્લેટફોર્મ નવી ટ્રેનો વધુ ટ્રેનોના સ્ટોપ માટે તૈયાર નહોતી, ત્યારે મને આજે ખૂબ આનંદ છે કે આ નવીનીકરણ પછી ફરીથી આ પ્લેટફોર્મનું આજે લોકાર્પણ થયું. જૂનું જે ગુડ્સ પ્લેટફોર્મ છે અને જેની હાઇટ ખૂબ વધારે હતી, એનું પણ કાર્ય અત્યારે ચાલુ છે અને આવતા 2 મહિનાની અંદર એ પણ તૈયાર થઈને ભાણવડની ના સ્ટેશનમાં એનો વધારો થશે. એક સિગ્નલિંગ પેનલ જે આમ પેસેન્જર એમ્યુનિટીનો ભાગ નથી પણ રેલવે વિભાગની દ્રષ્ટિથી એ ખૂબ મોટી સુવિધારૂપે અહીંયા સિગ્નલિંગ પેનલ ના લોકાર્પણનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે કદાચ આ ઝોનમાં ત્રીજી આવી સિગ્નલિંગ પેનલ ભાણવડ સ્ટેશનને પ્રાપ્ત થઈ છે. એનાથી આ સમગ્ર વિસ્તારની ટ્રેનોની અવર જવરની સુવિધા આવતા દિવસોમાં વધશે, સ્પીડ વધશે, સુરક્ષા વધશે. એટલે એ દૃષ્ટિથી આ પેનલની સુવિધા થઈ છે. અહીંયા લેડીઝ વેઇટિંગ રૂમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એક નવી બિલ્ડિંગ આવતા દિવસોમાં અહીંયા ભાણવડ ખાતે લોકોની સુવિધા વધારવા બનશે, ત્યારે મને ખાતરી છે કે આવતા દિવસોમાં આ બધી સુવિધા પછી આપણે વધુ ટ્રેનોને ભાણવડ ખાતે સ્ટોપ આપી શકશું. ત્યારે હું ભાણવડ, લાલપુર, બાલવા અને ગોપના તમામ નાગરિકોને નવી રેલવે સુવિધા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને માનનીય પ્રધાનમંત્રી, માનનીય રેલ મંત્રી અને સમગ્ર રેલવે ભાવનગર ઝોનનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે મારી રજૂઆતને ધ્યાનમાં રાખી અને આપણા જે રેલ યાત્રિકો છે એની સુવિધા વધારી. હું હંમેશા એવું માનું છું, માનનીય પ્રધાનમંત્રી પણ હંમેશા કહે છે કે જ્યાં કનેક્ટિવિટી છે ત્યાં જ પ્રગતિ છે. એટલે આપણો આ છેવાડાનો જિલ્લો, છેવાડાનો વિસ્તાર, એને વધુ રેલના માધ્યમથી સમગ્ર દેશના એના મુખ્ય પ્રવાહ, મુખ્ય ધારામાં જોડવામાં આવે તો આવતા દિવસોમાં મને ખાતરી છે કે આપણો આ છેવાડાનો જિલ્લો, છેવાડાના તાલુકાઓ પણ પ્રગતિના પંથે આગળ વધી શકશે અને વધુ લોકો સમગ્ર દેશમાંથી આ વિસ્તારમાં આવશે અને આ વિસ્તારના લોકો સમગ્ર દેશમાં કોઈને કોઈ કાર્ય અર્થે આવતા દિવસોમાં જશે. એટલે માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય રેલ મંત્રીશ્રી અને સમગ્ર ભાવનગર ઝોનનો આભાર માની, રેલ વિભાગનો આભાર માની અને નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન કરી હું વિરમું છું. વંદે માતરમ.